મહત્વના સમાચાર આણંદ તરફથી મળી રહ્યા છે. મહેન્દ્ર કોટક બેંક અંગે જ આ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. મહેન્દ્ર બેંકના નામે લાખોની ઠગાઈનો મામલો પ્રકાશમાં આવ્યો છે. ધર્મજ ખાતે કોટક મહેન્દ્ર બેંકના નામે આ ઠગાઈ આચરવામાં આવી છે. લાખોની ઠગાઈ કરનાર શખ્સ તેમજ તેની પત્ની સામે પણ ફરિયાદ દાખલ થઈ છે. પેટલાદ રૂરલ પોલીસ મથકે આ ફરિયાદ દાખલ કરાઈ છે. કોટક બેંકના મેનેજરે આ ફરિયાદ નોંધાવી છે. મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. કોટક મહેન્દ્ર બેંકને લઈને લાખોની ઠગાઈ આચરવામાં આવી છે. બેંકના નામ પર ધર્મજ ખાતેનો આ બનાવ છે, જેમાં કોટક મહેન્દ્ર બેંક અંગે ફરિયાદ દાખલ કરાઈ છે. લાખોની ઠગાઈ કરનાર શખ્સ અને તેની પત્ની સામે આ ફરિયાદ દાખલ કરાઈ છે. અને જણાવી દઈએ કે મેનેજરે પોતે જ આ ફરિયાદ દાખલ કરી છે પેટલાદ રૂરલ પોલીસ ખાતે. કોટક બેંકના જ મેનેજરે આ ફરિયાદ દાખલ કરાવતા હવે જોવાનું એ રહેશે કે આગામી સમયમાં આ પ્રકરણમાં કેવા પ્રકારના આરોપીઓ જે છે તે બહાર આવે છે. વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા સપન પટેલ જોડાઈ ગયા છે. સપન, શું વધુ માહિતી આપને મળી રહી છે કોટક મહેન્દ્ર બેંકના નામે ઠગાઈ? જી ચોક્કસથી, જો વાત કરવામાં આવે તો ધર્મજ ખાતે થોડા દિવસ અગાઉ એક જે ઠગાઈનો મામલો છે તે સામે આવ્યો હતો, જેમાં સ્થાનિકો પાસે કોટક બેંકના નામે કોટક સિક્યોરિટીઝ નામની ફોર્મ દ્વારા એફડીના નામે લાખો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી, જે સંદર્ભમાં મામલો ઘેરાયો હતો. અને જો પ્રાપ્ત માહિતી અનુસાર વાત કરવામાં આવે તો હાલ કોટક બેંકના મેનેજર દ્વારા પેટલાદ રૂરલ પોલીસ મથકની અંદર આ શખ્સ તેમજ તેના પત્ની બંને વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અને જે વાત છે તેની અંદર એ પ્રકારની વાત છે કે જે કોટક બેંક ધર્મજ ખાતે ખોલવામાં આવી હતી તે કોટક બેંક નહીં પરંતુ કોટક સિક્યોરિટીઝ નામની ફર્મ હતી, જે શેર બજારનું કામ કરવા માટે ત્યાં આગળ તેમને નિમણૂક કરવામાં આવ્યા હતા. અને તેઓ દ્વારા એફડીના નામે રૂપિયા ઉઘરાવી ડુપ્લિકેટ સિક્કા સાથેની રસીદો આપવામાં આવતી હતી, જે સમગ્ર ઘટના કોટક બેંકના ધ્યાને આવતા કોટક બેંક દ્વારા આજે 15 દિવસ બાદ આ અંગે કેટલાક રૂરલ પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવવામાં આવ્યો છે. હાલ જો વાત કરવામાં આવે તો પોલીસ દ્વારા ઊંઝાના જે દંપતિ છે તેઓને પકડવા માટે સઘળો ખતમાન કરવામાં આવ્યા છે. જી બિલકુલ, આભાર સપન માહિતી આપવા માટે. તો ધર્મજ ખાતેનો આ બનાવ સામે આવ્યો છે, જેમાં પતિ પત્ની કોટક સિક્યુરિટીઝ નામથી ફર્મ ચલાવતા હતા, જો કે ગેરમાર્ગે પણ દોરવવામાં આવી રહ્યા હતા લોકોને. અને આ બાબત જ્યારે મેનેજરને ધ્યાને આવી તે દરમિયાન તેણે ફરિયાદ નોંધાવી. કોટક મહેન્દ્ર બેંકના નામે લાખો રૂપિયાની ઠગાઈનો મામલો પ્રકાશમાં આવ્યો હતો. ધર્મજ ખાતેનો આ બનાવ છે. જો કે આખી ઘટના જ્યારે મેનેજરને ધ્યાને આવી તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા અને ફરિયાદ દાખલ કરવામાં આવી. તો પેટલાદ રૂરલ પોલીસ મથકે આ ફરિયાદ દાખલ કરાઈ છે અને કોટક બેંકના મેનેજરે પોતે જ ફરિયાદ દાખલ કરાવી છે. ધર્મજ ખાતેનો આ બનાવ છે. લોકોને કોટક મહેન્દ્ર બેંકના નામે ઠગાઈ આચરવામાં આવતી હતી, ગેરમાર્ગે દોરવામાં આવતા હતા લોકોને. કોટક સિક્યુરિટીઝ ફર્મ જે ચાલતી હતી, બંને પતિ પત્ની આ ફર્મ ચલાવતા હતા અને સાથે જ લોકોને ગેરમાર્ગે દોરતા હતા. શેર બજારનું તેઓ કામ કરતા હતા, જો કે કોટક મહેન્દ્ર બેંકનું નામ આગળ આવતા જ લોકો તેમના પર વિશ્વાસ કરી લેતા અને લાખો રૂપિયાની ઠગાઈ તેમની સાથે આચરવામાં આવતી હતી.